કે કોઈ પક્ષી ઈંડું મૂકે અને પછી એની ઉપર પોતાનું શરીરની ગરમી આપે અને એ ગરમીથી ધીમે ધીમે એ ઈંડું પાછું સજીવ બને એવી રીતે અર્થતંત્રને ધીમે ધીમે હળવી ગરમી આપવી એ સારી વસ્તુ છે એમ કહેવામાં આવે છે સેવનની પ્રક્રિયા હા એટલે ઈંડા જેમ સેવતા હોઈએ એવી રીતે સેવનની પ્રક્રિયા છે આ બહુ સાચું કીધું તો આ સેવનની પ્રક્રિયાથી અર્થતંત્રને લાભ થાય છે આ કેવી રીતે તો એમાં એવું છે કે બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ કે નાના ઉદ્યોગપતિઓ પોતાના જે નિર્ણયો કરતા હોય નવા એકમો નાખવા માટેના અથવા તો જૂના એકમોને વિસ્તારવા માટેના એ નિર્ણયો કરવામાં જે જુદા જુદા પરિબળોનો એમના મનમાં વિચાર આવતો હોય એમાં એક પરિબળ એ હોય કે પોતાને નફો કેટલો રહેશે અને નફો વધારવા માટે ભાવ વધારાનો પણ એમણે અંદાજ મૂકવો પડે હવે અગાઉ આપણે જોયું તે રીતે જો કાચો માલ સસ્તો લે અને તૈયાર માલ પેલા બબ્બે ટકાના વધતા જતા ભાવના કારણે મોંઘો વેચી શકે તો એને બબ્બે ટકા જેવો જે તફાવત મળતો જાય એથી એનો નફો વધતો રહે આ સેવનની પ્રક્રિયા થાય ઈંડું સેવાતું જાય અને પેલા ઉદ્યોગપતિઓને એમ લાગે કે અહીંયા આપણને આ ધંધો વધારે નફાકારક છે ફાયદાકારક છે તો નાનો સામાન્ય વધારો હોય એ તો વધારે માટે આવકાર્ય છે પણ અત્યારનો જે આ વધારો છે એ બહુ મોટો છે આપણે અહીંયા એક યાદ રાખવાનું છે કે બે હજાર આઠમાં જે મંદીની અથવા કટોકટીની શરૂઆત થઈ એના પહેલાં બે હજાર સાતના વર્ષમાં પણ આપણે ત્યાં મોટો ભાવ વધારો હતો આ વધા ભાવ વધારો લગભગ સોળ સત્તર ટકા સુધી પહોંચી ગયો હતો અને પછીથી આ થોડોક વિરામ આવ્યો બે હજાર આઠના કારણે મંદીના કારણે અને વળી પાછી હવે આ ઝડપી મોંઘવારી શરૂ થઈ ગઈ હવે આ મોંઘવારી આટલી બધી ઝડપી હોય તો એની અસરો એવી છે કે અર્થતંત્રનો પોતાનો જે વૃદ્ધિ દર છે એ જ અટકી જાય એનું એક સાદું કારણ આપણે જોઈએ કોઈક માણસના મનમાં એમ છે કે મારે મારા ઘર માટે બે ચાર વસ્તુઓ ખરીદવી છે દાખલા તરીકે સોફા સેટ ખરીદવું છે અથવા ફ્રીજ ખરીદવું છે આપણે એક મધ્યમ વર્ગની વાત લઈએ તો અને અથવા કંઈક પ્રવાસ કરવો છે આવો પણ એના મનમાં વિચાર હોય હવે જ્યારે ભાવો વધે જ્યારે તુવેરની દાળ નેવું રૂપિયે ને સો રૂપિયે મળતી થઈ જાય અથવા એને કપડાં લેવાના હોય તો એ અત્યંત મોંઘા થતા જતા હોય ત્યારે એ માણસે એક પ્રકારનું જેને અર્થશાસ્ત્રમાં આપણે સબસ્ટિટ્યુશન કહીએ છીએ અવેજીકરણ એવી અવેજી કરવી પડે એને વિચારવું પડે કે હવે આ વસ્તુઓ વગર મારે ચલાવવાનું છે એ વસ્તુઓ હું ખરીદી નહીં શકું બજારમાં જાય વસ્તુઓ જુએ પણ ખરીદ્યા વગર પાછા આવવું પડે કારણ કે એ બધી વસ્તુઓ એની પહોંચની બહાર હોય બાંધી આવક હોય એટલે સાત સાંધે ત્યાં તેર તૂટતા હોય આપણે ત્યાં કહેવત છે એ રીતે સાત ઠેકાણેથી પેલા દોરા સાધે પણ બીજા તેર ઠેકાણે તૂટી ગયા હોય એટલે એને મુશ્કેલી એ પડે કે જે જે ખરીદી કરવા ધારી હોય એ ખરીદીઓ એને મુલતવી રાખવી પડે બંધ રાખવી પડે આ વ્યક્તિની દ્રષ્ટિએ ખરીદી છે પણ ઉત્પાદકની દ્રષ્ટિએ શું છે ઉત્પાદકો પોતાનું વેચાણ નહીં કરી શકે કારણ કે ગ્રાહકો જો ખરીદી કરવા આવે નહીં તો ઉદ્યોગોમાં ઉત્પાદન આપોઆપ જ ઘટાડવું પડે વસ્તુઓ વેચાય નહીં સ્ટોક ભેગો થઈ જાય અને એની ઉપર વ્યાજખાત ચઢવા માંડે આવા સંજોગોમાં સ્ટોક ક્લિયરન્સ સેલ ને આ બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે ઘણી વખત આવા મોટા જે જથ્થો ભરીને બેઠા હોય એ લોકોએ પૈસા ગુમાવવાનો પણ વારો આવે છે આનું પરિણામ એ આવે છે કે ઉત્પાદનની વૃદ્ધિ એ ધીમી પડે છે આપ જો બહુ જ ધ્યાનથી આંકડા જોયા હોય તો આપને ખ્યાલ હશે કે હવે આપણે જે મેન્યુફેક્ચરિંગ વસ્તુઓનો વૃદ્ધિ દર હતો એ ધીમો પડી ગયો પહેલાં અગિયાર બાર ટકાની આસપાસ રહેતો હતો એ હવે નવ ટકાની આસપાસ થઈ ગયો આનું કારણ આ છે કે લોકોને એમ થાય છે કે આપણે ખરીદી નહીં કરી શકીએ આપણે મુલતવી રાખો આપણે પહોંચી નહીં શકીએ બીજી વસ્તુઓની ખરીદી વધારે અગત્યની છે જે જીવી ન શકાય એવી વસ્તુઓ છે એ તો લેવી જ પડશે એટલે જેના વગર ચાલે એમ છે એ ચલાવો તો એનું પરિણામ એ આવે કે ઉદ્યોગોનું ઉત્પાદન ઘટે હવે ઉદ્યોગોનું ઉત્પાદન ઘટે ત્યાં આગળ વાત નથી અટકતી જેમ આપણે ડીઝલના ભાવોની બાબતમાં કેસ્કેડિંગ જોયું પત્તાનો મેલ કેસ્કેડિંગ ઇફેક્ટ એટલે ધોધના જેવી અસર અથવા પત્તાના મહેલ જેવી અસર તો પત્તાનો આખો આપણે મહેલ બનાવ્યો હોય અને એમાંથી એક પત્તું ખેંચી લઈએ તો આખો મહેલ પડી જાય એક પત્તાની બીજા ઉપર અસર બીજાની ત્રીજા ઉપર અસર એવા અસરો થતી જાય તો અહીંયા શું થશે આ સંજોગોમાં ઉદ્યોગોનું ઉત્પાદન જ્યારે ઘટશે ત્યારે આપોઆપ જ રોજગારી ઘટશે કારણ કે માણસોને છૂટા કરવા પડશે રોજગારી ઘટશે એટલે શું થશે જે લોકો કામ કરીને આવક મેળવતા હતા એમની આવક ઘટી જશે આવક ઘટશે એટલે વળી પાછી માગ ઘટશે કારણ કે પહેલાં તો ભાવ વધારો હતો હવે તો બેકારી પણ આવી એટલે બેકારી ઉમેરાય એટલે વળી પાછી વસ્તુઓની ખરીદી ઘટે આમ અર્થતંત્ર ધીમે ધીમે ઠંડુ પડતું જાય ધીમું પડતું જાય જે આપણે આઠ ટકા અને નવ ટકા અને દસ ટકાની વૃદ્ધિની વાત કરીએ છીએ એને બદલે આપણે પાછા પડવું પડે અને ધીમે ધીમે ગતિ આપણી ઓછી થતી જાય જેમ ફુગ્ગામાંથી હવા નીકળતી જાય એવી રીતે અર્થતંત્રમાંથી ધીમે ધીમે હવા ઓછી થતી જાય અને આપણે જે ઝડપથી આગળ જતા હતા એની ઉપર બ્રેક વાગવા માંડે એનું કારણ મેં કીધું તેમ ફરી એક વખત યાદ કરીએ કારણ એ છે કે લોકો ભાવ વધારાને કારણે ખરીદી ઘટાડવા માંડે છે અને ખરીદી ઘટાડે એથી મૂડીરોકાણ ઘટે રોજગારી ઘટે એથી વળી પાછી આવકો ઘટે આમ પત્તાના મહેલની જેમ અસર થાય અને ધીમે ધીમે અર્થતંત્રનો જે વૃદ્ધિ દર છે એ ઓછો થઈ જાય એટલે સરકારને મૂળભૂત રીતે આની ચિંતા છે કે જો વૃદ્ધિ દર ઓછો થાય તો આખરે પરિણામ શું આવે પરિણામ એ આવે કે બહુ જ વ્યાપક બેકારી થઈ જાય આજે આપણે અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ શું જોઈએ છે ત્યાં આગળ કેલિફોર્નિયા જેવા વિસ્તારોમાં લગભગ પાંચ માણસે એક માણસ બેકાર છે ઘણા બધાએ પોતાના મકાનો વેચી દેવા પડ્યા છે ગાડીઓ તો ત્યાં રાખવી જ પડે એના વગર છૂટકો નહીં એવા પણ સમાચાર આવે છે કે ત્યાં ઘણા બધા લોકો તંબુઓમાં રહેતા થઈ ગયા છે અથવા જૂના જેને આપણે ત્યાં જૂની બસ હોય કોઈ મોટી અને એ બસની અંદર પણ સીટ વગેરે કાઢી નાખી અને રહેવાની સગવડ કરી દઈએ એક ખૂણામાં નાનું રસોડું કરીએ એક સોફા મૂકી દઈએ નાનો એક ખૂણામાં ટીવી મૂકી દઈએ અને ડીઝલ જનરેટર વડે ચલાવીએ આ બધું એવી રીતે અમેરિકામાં કેરેવાન કહે છે એવા કેરેવાનમાં લોકો રહેતા થઈ ગયા છે અને આ અસર ધીમે ધીમે એટલી બધી વ્યાપક છે કે લોકો પોતે તો હવે અનાજ ખરીદી ન શકે એવી સ્થિતિ થાય છે જે મેં બેકાર લોકો કયા તેમને માટે અને એ લોકો એ ચેરિટી ઉપર જીવતા થઈ ગયા છે દયાદાન ઉપર જીવતા થઈ ગયા છે જેમ આપણે ત્યાં અન્નક્ષેત્ર ચાલતું હોય અને અન્નક્ષેત્રમાંથી આપણે ખાવાનું લાવીને નભવું પડે એવા દિવસો અમેરિકાના કેટલાક રાજ્યોમાં કેટલાક લોકોના થયા છે આની આપણે કોઈ ટીકા નથી કરતા આપણે આમાંથી બોધપાઠ એ લેવાનો છે કે ભારતમાં પણ જો આ મોંઘવારી આવી ને ઊંચી ચાલુ રહે તો એનું પરિણામ એ આવે કે લોકો ખરીદી ઘટાડવા માંડે પરિણામે બેકારી વધવા માંડે અને બેકારી વધે એટલે વળી પાછી એ પોતે જ પોતાને ધક્કો મારે પોતે જ પોતાની ગતિ વધારે આજે દસ બેકાર હોય કાલે વીસ બેકાર થાય પછી પચાસ બેકાર થાય પછી સો બેકાર થાય કારણ કે બેકારો એ ખરીદી કરતા નથી અને ખરીદી ન કરે તો એને લીધે બેકારી આગળને આગળ વધતી જાય ઉદ્યોગોનું ઉત્પાદન ઘટતું જાય આમ જીડીપીનો અથવા અર્થતંત્રનો વૃદ્ધિ દર આપણો ધીમો પડી જાય તો આખું અર્થતંત્ર તળીએ બેસી જાય આ મોટો ભય છે આ આપણે એટલા માટે ધ્યાન રાખવાનું છે કે આપણા નાણાં શ્રી અને વડાપ્રધાનશ્રી પણ એમ કહે છે કે આપણે પેલું જે પેકેજ આપ્યું છે એ પાછું નથી ખેંચવું હવે મુશ્કેલ આ છે કે જો પેકેજ પાછું ખેંચે તો આપોઆપ ખરીદી ઘટવા માંડે અને પેકેજ ચાલુ રાખે તો ભાવ વધારો થાય તો થોડા વખત પછી પાછી બેકારી આવવા માંડે આ અર્થતંત્રની આંટીઘૂટી છે જરાક મુશ્કેલ છે પણ આપણે જરાક વિચાર કરીને સમજીશું અને થોડુંક વધારે હોમવર્ક કરીશું તો આ બાબત પણ સ્પષ્ટ થશે સર આપણે બહુ સુંદર રીતે સમજાવ્યું કે વધારો અને મોંઘવારી થવાથી લોકોની શક્તિ ઘટે છે અથવા તો એના કારણે ડિમાન્ડ ઉપર અસર થાય છે ડિમાન્ડ ઘટે એટલે ઉત્પાદન નેચરલી ઘટવાનું ઉત્પાદન ઘટે એટલે સાહેબ ઉત્પાદનનું જે એની કોસ્ટ છે એ પણ ઊંચી આવવાની તો પછી કોસ્ટ કટિંગના પાછા જે થિયરીઝ બધી અમલમાં આવે છે એના કારણે પછી સ્ટાફને છૂટો કરવા એમ્પ્લોયમેન્ટના સોર્સિસ ઘટવાના સુંદર રીતે આપણે સમજાવ્યું સાહેબ અને મોંઘવારીની ખૂબ જ એ ગંભીર અસર છે મને લાગે છે મિત્રો હવે આના પછી આપણે જો મોંઘવારી વિશે નિબંધ લખવો તો મહત્વનો મુદ્દો એ આપણે સાહેબને પૂછી શકીએ કે સાહેબ મોંઘવારી રોકવામાં સરકારોની ભૂમિકા શું એમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની ભૂમિકા શું હોય કે જેથી આ મોંઘવારી કંટ્રોલ થઈ શકે આ મુદ્દો પણ બહુ જ મહત્વનો છે મિત્રો કારણ કે આપણે માત્ર મોંઘવારીની વાતો જ કર્યા કરીએ અને એની અસરને એને લીધે આમ થશે તેમ થશે એમ વાત કરી અલબત્ત મહત્વની છે પરંતુ એ એને એને ઉકેલવી કેવી રીતે એનો પણ આપણે વિચાર કરવો જોઈએ મોંઘવારી મેં કીધું તેમ એક બાજુ અંગ્રેજીમાં કહેવત છે રીતે કોટ બિટવીન ડેવિલ એન્ડ ધ ડીપ સી એક બાજુ શેતાન ઊભો છે અને બીજી બાજુ ઊંડી ખાઈ છે આ બેની વચ્ચે આપણે આવી ગયા કારણ કે શેતાન એ રીતે છે કે જો આપણે પેલું પેકેજ ના આપીએ અને પાછું ખેંચી લઈએ તો એના પરિણામે મંદી આવવાની છે અને જો આ ચાલુ રાખીશું તો પણ થોડા વખત પછી આર્થિક વૃદ્ધિનો દર ધીમો પડી જશે અને એમાંથી આર્થિક કટોકટી અને બેકારી આવવાની છે એટલે બે બાજુ મુશ્કેલી છે અને એવી મુશ્કેલીની વચ્ચેથી આપણે આપણું વાણ કાઢી જવાનું છે નાનકડી સાંકડી નહેર છે અને એમાંથી આપણે નીકળવાનું છે હિન્દીમાં એક સરસ કહેવત છે એ રીતે એમ કહેવાય છે પતલી સે નીકળ જાઓ એક બહુ સાંકડા રસ્તામાંથી આપણે નીકળવાનું છે તો આને માટે સરકાર શું કરી શકે હવે આ માટે બે પ્રકારના માર્ગો છે એક માર્ગ એ છે કે લોકો પાસે પુષ્કળ પ્રમાણમાં નાણાં થઈ ગયા છે તો એ નાણાં આપણે પાછા ખેંચો સરકારે પોતે પેલું પેકેજ આપીને તો નાણાં વધારે જ છે હવે એ નાણાં પાછા ખેંચવાના છે સરકારે ઉપરાંત આપણે જાણવું જોઈએ કે જે ખર્ચાઓ કરે છે એ બજેટ દ્વારા આપણને આ ખર્ચાઓ વિશે માહિતી મળે છેલ્લા બે બજેટો આપણે જોઈશું તો દેખાશે કે સરકારે ઘણા મોટા પ્રમાણમાં ખાદ રાખી છે બજેટમાં ખાદ રાખવી એનો અર્થ શું બજેટમાં ખાદ રાખીએ એનો અર્થ એ છે કે સરકાર પોતાની પાસે જે આવક દ્વારા પૈસા આવે છે એના કરતાં વધારે ખર્ચવા માગે છે હવે આવું સરકાર શા માટે કરે છે તો જુઓ અગિયારમી પંચવર્ષી યોજનાનો આપણો ઉદ્દેશ એ છે કે આપણે ઇન્ક્લુઝિવ ગ્રોથ કરવો છે સર્વસમાવિષ્ટ વૃદ્ધિ એ અગિયારમી પંચવર્ષી યોજનાનો ઉદ્દેશ છે એ સર્વસમાવિષ્ટ વૃદ્ધિના બે સીધા મુદ્દા ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ એક તો એ કે આપણે શિક્ષણ પાછળનું જે ખર્ચ છે એ એકદમ ઝડપથી વધાર્યું છે કારણ કે આપણા જેવા વિકાસશીલ દેશમાં જ્યાં યુવાનોની વસ્તી આટલી બધી છે લગભગ ત્રીસ ટકા ઉપરાંત છે ત્યાં આપણે જો ખર્ચ શિક્ષણ પાછળ બહુ ન વધારી શકીએ તો આપણા દેશની માનવ શક્તિ અથવા માનવ ધન જેને કહીએ અથવા માનવ સંપત્તિ કહીએ એ નબળી પડી જાય એટલે એ તો કરવું પડે બીજી બાજુ ભારતમાં લગભગ એંશી ટકા લોકો એ બે ટંક જમી શકતા નથી એમ કહેવાય છે એટલે પૂરું બે ટંક ખાવા ન મળતું હોય એવા એંશી ટકા લોકો હોય ત્યાં આપણે શું કરવું એટલે નરેગા નામની આપણે યોજના શરૂ કરી મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એના દ્વારા શરૂ થયું એટલે આપણે એનું ટૂંક ફોર્મ મનરેગા અથવા નરેગા કરીએ છીએ આ નરેગામાં એવું રાખ્યું છે કે સો દિવસથી રોજી આપવી અને જે લોકો કામ માગે આખા બધા જ લોકોને કામ આપવું આવી આપણી એની વિગતો છે એ વિગતો આપણે માટે અત્યારે બહુ મહત્ત્વની નથી એટલે એમાં નહીં જઈએ પરંતુ મનરેગા અને શિક્ષણ એ ઉપરાંત જુદા જુદા પ્રકારની સબસિડી આ બધામાં સરકારે ખર્ચ કરવો જ પડે એમ છે એ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહીએ રસ્તાઓ સારા બનાવવા એ પણ જરૂરી છે તો એક સામટું ઘણા મોરચે હવે આપણે દોડવું પડે એમ છે આપણે ડિફેન્સમાં પણ ખર્ચ ઘટાડી શકીએ એમ નથી આપણા પડોશી મિત્રો એ આપણે માટે બહુ અત્યંત તત્પર છે બહુ આપણી તરફ વાલ દર્શાવી રહ્યા છે એટલે વારે વારે ત્યાંથી ગોલાબારી થાય છે એટલે આપણે રક્ષણની બાબતમાં પણ ધીમા પડી શકીએ એમ નથી તો ચારે બાજુથી આપણે ખર્ચ વધારવું પડે એટલી આપણી પાસે આવકો છે નહીં એટલે સરકારે અહીંયા એક તો બેલેન્સ કરવાનું છે આ હોડી આ બાજુ ના નમે ને આ બાજુ ના નમે એવી રીતે હાલક ડોલક વગર આ સીધું ચલાવી જવું હોય તો સરકારે સૌથી પ્રથમ તો જે વધુ પડતી તરલતા છે ઓછી કરવાની છે સરકારે પગલું એ ભર્યું કે થ્રીજી સ્પેક્ટ્રમનું વેચાણ કર્યું એમાંથી સરકારને ઘણા બધા પૈસા પાછા આવી ગયા બજારના અર્થતંત્રમાં જે આખું નાણું એક પ્રવાહ રૂપે વહી રહ્યું છે એ પ્રવાહ ઓછો કરવાનો આ એક માર્ગ થયો બીજો માર્ગ સરકાર લઈ શકે તે એ કે જે જાહેર ક્ષેત્રના એકમો છે એના શેરો વેચી દઈ શકે એવું કરવાથી પણ જાહેર ક્ષેત્રના શહેરો ખરીદનારા લોકો પાસેથી સરકારની પાસે પૈસા આવી જાય તો આ પણ એક અગત્યનું કામ છે આપણે એ પણ સમજવું જોઈએ કે આ બધી મુશ્કેલીઓ છતાં આપણી હાલત બહુ ખરાબ છે એવું નથી દાખલા તરીકે યુરોપના પાંચ દેશો છે જેને પિગ્સ દેશો કહેવાય છે પીઆઈઆઈજી એસ એટલે પોર્ચુગલ આયર્લેન્ડ ઇટલી ગ્રીસ અને સ્પેન આ પાંચ દેશોમાં એમની જીડીપી કરતાં પણ એમનું દેવું વધારે છે એટલે જે ચાર ભાગ કહેતા હતા એમ દેવું કરીને ઘી પીઓ એવી રીતે આ બધા જ દેશોએ દેવું કરીને ઘી એટલું બધું પીધું છે કે હવે એ દેવાના પૈસા કેવી રીતે પાછા આપવા એનો સવાલ થયો તો આપણે ત્યાં પેલા દેશોમાં જીડીપીના સો ટકા કરતાં વધારે સવાસો ટકા એકસો અઢાર ટકા એકસો વીસ ટકા એટલો ડેબ જીડીપી રેશિયો છે જ્યારે ભારતમાં આપણે જીડીપીથી અડધા સુધી પહોંચ્યા છીએ એટલે બીજો રસ્તો એ પણ છે કે આપણે દેવું લઈએ લોકો પાસેથી એ રીતે પણ પૈસા લઈ શકીએ તો તરલતા એક બાજુ આ કાબૂમાં આવે બીજો જે રસ્તો છે એ રિઝર્વ બેન્કના હાથમાં છે રિઝર્વ બેન્કે સમગ્ર બેન્કિંગ વ્યવસ્થાનું નિયમન કરે છે અને એને માટે બે રસ્તાઓ શક્ય છે એક તો એ કે વ્યાજના દરોમાં વધારો કરી શકે એટલે જેને રેપો અને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે આપ જરાક જોઈ લેજો એની વધુ વિગતો કે રેપો રેટ કોને કહેવાય રિવર્સ રેપો રેટ કે કોને કહેવાય અને સીઆરઆર એટલે જે બેંકો વ્યાપારી બેન્કો રિઝર્વ બેન્કની અંદર પૈસા મૂકે છે એ એ પૈસાનું પ્રમાણ વધારી દઈ શકે અહીંયા મિત્રો ધ્યાન એ રાખવાનું છે કે તરલતા વધારવાનું કામ માત્ર સરકાર જ કરે છે એવું નથી નોટો છાપીને મૂકી દે છે એટલું જ નથી બેન્કો પણ પોતાની રીતે ચલણ વધારી શકે છે જેને બેન્ક મની કહેવામાં આવે છે અને એક ક્રાઉથર નામના અર્થશાસ્ત્રીઓ તો એમ કીધેલું કે બેંક્સ ક્રિએટ મની આઉટ ઓફ થી એર કોઈ જાદુગર આમ લાકડી ફેરવીને કંઈક સસલું કે એવું કંઈક કાઢે પોતાની ટોપીમાંથી એવી રીતે બેન્કો પણ તરલતા વધારી દઈ શકે છે તો બેન્કોની તરલતા ઘટાડવી અને વ્યાજના દર વધારવા આ પણ એક રસ્તો છે જે જો વ્યવસ્થિત રીતે લેવામાં આવે તો એની પણ અસર એક સિગ્નલ તરીકે પડે છે અને ભાવો વધતા અટકે છે અલબત્ત એક તો વસ્તુ ચોક્કસ કે આ વર્ષનું ચોમાસું સારું ગયું છે એટલે અછતના કારણે જે દબાણો છે એ દબાણોથી આપણે મુક્ત થઈશું અલબત્ત અહીંયા આંતર